કેમ તો સ્ટુડન્ટ્સ મેથ્સ યુનિટમાં આપનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે શ્રેણિક ચેપ્ટર પર આધારિત એમસીક્યુ સોલ્વ કરીશું સ્ટુડન્ટ્સ થોડો 2 મિનિટ તમને પહેલા સમજાવી દઉં કે આ વિડિયોમાં તમને શું ભણવા મળશે આ વિડિયોમાં શ્રેણિક ચેપ્ટર પર આધારિત એમસીક્યુ જોવા મળશે આ જે વિડિયો છે પહેલો વિડિયો જે છે એ તમારા માટે એક ડેમો વિડિયો કહેવાય કે તમે જોઈ શકો આવા એમસીક્યુ તમને શીખવા મળશે બીજો જે વિડિયો આવશે એ વિડિયોમાં ટોટલ 50 એમસીક્યુ હશે અને આ 50 એમસીક્યુ સારા સારા એમસીક્યુસ છે જે ગુજકેટ અને જેડબલી જેવી એક્ઝામમાં પૂછી શકાય ફર્સ્ટ વિડિયો જે છે એ તમારા માટે ફ્રી છે તમે એને જોઈ શકો છો અને ત્યાંથી નક્કી કરી શકો છો કે આગળ તમારે બીજો વિડિયો પરચેસ કરવો કે નહીં જે બીજો વિડિયો છે જે એ પેડ વિડિયો હશે કેમ કે એની અંદર અમુક ચાર્જિસ મારે પણ આપવા પડે છે તો નોમિનલ ચાર્જ આપણે અહીંયા કન્ડક્ટ કરીશું અને અહીંયા આપણે લેક્ચર ભણીશું તો આ પહેલો વિડિયો જે છે એમાં તમને અમુક એમસીક્યુસ ફ્રીમાં જોવા મળશે અને એના આધારે તમે નક્કી કરશો કે બીજા વિડિયો તમારે પરચેસ કરવો કે નહીં તો હવે આગળ આપણે ભણીએ એમસીક્યુ નંબર 1 એ બરાબર એ બી બી એ અને a સ્ક્વેર બરાબર આલ્ફા બીટા બીટા આલ્ફા તો આલ્ફા અને બીટા શોધો તો સૌપ્રથમ તમારી પાસે અહીંયા a સ્ક્વેર આપેલું છે અને અહીંયા a આપેલું છે તો તમે જાણો છો કે a સ્ક્વેર બરાબર a ગુણ્યા a શ્રેણિક ચેપ્ટરમાં તમે જાણો છો કે a સ્ક્વેર બરાબર a ગુણ્યા a છે હવે a સ્ક્વેર ની કિંમત તમારી પાસે અવેલેબલ છે આલ્ફા બીટા બીટા આલ્ફા એ આપણે મૂકી દઈએ અને a ની કિંમત બી તમારી પાસે છે a ની કિંમત છે a b b a ફરી આપણે a ની કિંમત મૂકીએ a b b અને a ઓકે અહીંયા આપણે બે શ્રેણીનો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરીએ તો પહેલી હાર અને પહેલો સ્તંભ ગુણાકાર તમને આવડે છે બરાબર છે તો પહેલો પહેલો ઘટક બીજો બીજો ઘટક a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એવી રીતે પહેલી હાર અને બીજો સ્તંભ અનુરૂપ ઘટકનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો ab પ્લસ ba ba મતલબ ab લખાય ઓકે ba પ્લસ ab અને બીજી હાર અને બીજો સ્તંભ એટલે b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો તમને ફાઇનલી આન્સર મળ્યો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ab પ્લસ ab એટલે 2ab અહીંયા પણ 2ab અને અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ છે આલ્ફા બીટા બીટા આલ્ફા ઓકે હવે તમે અહીંયા ઘટકો સરખાવી દો તો આલ્ફા બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પહેલો ઘટક અને બીટા બરાબર બીજો ઘટક એટલે કે 2ab જો સ્ટુડન્ટ્સ ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ એ પહેલો ઘટક ને બીજો ઘટક સરખાયા પછી જવાબ નક્કી કરી નાખે છે અહીં હું તમને એવું કહીશ કે તમે ત્રીજો ઘટક પણ સરખાવો બીટા બરાબર 2ab અને એ મળતો હોય એનો એજ તો તમારો જવાબ સાચો તો ધારો કે બીટા બરાબર 2a 2ab જીગે 2a આવ્યો બરાબર છે તો આ જવાબ સાચો નથી ઓકે તો અહીંયા તો અહીં તમે એક સમજી શકો છો કે આ ક્વેશ્ચન કેમ રીતે સોલ્વ થયો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 2 જો a a 3 ક્રોસ 3 b સમમિત શ્રેણી હોય તો નિશ્ચય a નું મૂલ્ય શું આવે તો વિદ્યાર્થીઓ તમે જાણો છો કે b સમમિત શ્રેણી હોય એમાં નિશ્ચય નું મૂલ્ય શૂન્ય હોય છે કઈ રીતે તો b સમમિત શ્રેણી છે એની થિયરી આપણે ભણ્યા છીએ b સમમિત શ્રેણી ની વ્યાખ્યા છે a' બરાબર -a બરાબર અને b સમમિત શ્રેણી હું એક ઉદાહરણ આપી દઉં એના અગ્ર વિકર્ણના બધા ઘટક 0 હોય અને બાકીના ઘટકો છે એમાં ધારો કે પહેલી હારમાં 0 ab છે
तो पहला स्तंभ में 0 माइनस ए माइनस बी आवशे, અહીંયા માઇનસ એ 0 સી છે તો માઇનસ બી માઇનસ સી અને 0 આવશે. ટૂંકમાં મારો કેમ મતલબ એ છે કે જે પહેલી હાર છે એને તમે માઇનસ વડે ગુણો તો પહેલો સ્તંભ બનશે, અને બીજી હાર છે એને માઇનસ વડે ગુણો તો બીજો સ્તંભ બનશે, ત્રીજી હાર છે માઇનસ વડે ગુણશો તો ત્રીજો સ્તંભ બનશે. ઓકે, તો આ વિષમિત શ્રેણી છે. તો વિષમિત શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે, યાદ રાખવા. જો તમને એવું લાગે કે મને ખ્યાલ આવતો નથી કે સાહેબ કઈ રીતે, તો તમે આનું નિશ્ચાયક લઈ શકો છો. જો શ્રેણીકનો નિશ્ચાયક લેવામાં આવે તો શ્રેણીક દૂર થઈ જાય અને અહીંયા તમને નિશ્ચાયક મળે, બરાબર. નિશ્ચાયકનું વિસ્તરણ તમે શીખી ગયા છો. જો અહીં તમે નિશ્ચાયકનું વિસ્તરણ લેશો તો તમને જવાબ 0 મળશે. ઓકે, તો વિષમિત શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે, આ વાતને તમે યાદ રાખો. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ આપણે. क्वेश्चन नंबर 4 કે a બરાબર 5 2x 3 x 2 x 1 એ સંમિત શ્રેણી હોય, એ સંમિત શ્રેણી હોય તો x બરાબર ખાલી દેખે. ઓકે, તો આપણે x ની કિંમત શોધવાની છે. તો સંમિત શ્રેણીક નું સૂત્ર છે a' બરાબર a, a' એટલે શું? પરિબળ શ્રેણી, બરાબર. તો પરિબળ શ્રેણી કઈ રીતે મળે? તમે જાણો છો પહેલી હાર છે એને પહેલા સ્તંભમાં તમે ફેરવી શકો, બીજી હાર ને બીજા સ્તંભમાં ફેરવી શકો, બરાબર. is equal to a એટલે રકમ પાછી લખીએ 5 2x 3 x 2 x plus 1. હવે આપણે ઘટક સરખાઈ દઈએ તો 5 બરાબર 5 લખવાની જરૂર નથી,
x minus 2 बराबर 2x वत्ता 3, x minus 2x बराबर 2 वत्ता 3, minus x बराबर 5, એટલે x बराबर minus 5, એટલે અહીંયા તમારો જવાબ આવશે minus 5, બરાબર છે? Next MCQ તરફ જઈએ આપણે. MCQ નંબર 5 a બરાબર a 0 0 0 b 0 0 0 c તો a ઇન્વર્સ ની કિંમત શું? તો ઘણા વિદ્યાર્થીઓ આ MCQ માં ટાઈમ બહુ વેસ્ટ કરે છે. કઈ રીતે? કેમ કે એમને એવું લાગે છે કે ઇન્વર્સ તો બહુ લાંબુ છે. a ઇન્વર્સ બરાબર 1 / નિશ્ચય એક માં એ એડજોઇન્ટ એ, એટલે આનો એડજોઇન્ટ એ શોધવાનો પ્રયત્ન કરશે, પછી નિશ્ચય એ શોધશે, તો ટાઈમ વેસ્ટ થશે. આ જે MCQ છે એ તમે 2 સેકન્ડ માં સોલ્વ કરી શકો છો. કઈ રીતે? તો સૌપ્રથમ તો તમને અહીં એ ખબર હોવી જોઈએ કે આ કયા પ્રકારનો શ્રેણિક છે, બરાબર છે? તો અહીં આપણે પહેલા તો શ્રેણિકનો પ્રકાર સમજી લઈએ. તો આ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ સિવાયના બધા ઘટકો શૂન્ય છે. એનો મતલબ એવો થયો કે આ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ શ્રેણિક માટે શોર્ટકટ છે, યાદ રાખજો. જો કોઈ પણ વિકર્ણ શ્રેણિક આપ્યો હોય અને જો તમારે તેનો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો માત્ર અગ્ર વિકર્ણના ઘટકોને ઉલટાવી દેવાના, બાકીના ઘટક એમના એમ, એટલે કે 0 એમના એમ. આ તમને ડાયરેક્ટ a ઇન્વર્સ મળી જાય. તો સ્ટુડન્ટ્સ અહીં ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ 2 સેકન્ડમાં તમારો જવાબ આવી જાય. તો આ એક ડેમો વિડિયો મેં તમને આપ્યો છે, 5 MCQ મેં તમને સોલ્વ કરીને બતાવ્યા. આ 5 MCQ આના જેવા અને સારા સારા MCQ ગુજકેટ અને જેડબલી માં પૂછાય એવા 50 જેટલા MCQ નો એક વિડિયો એ મારી મેસજોન નામની એપ્લિકેશન ઉપર અવેલેબલ થશે. 4-5 દિવસ લાગશે. જ્યારે પણ અપડેટ થશે ત્યારે તમારામાં મેસેજ આવી જશે, નોટિફિકેશન આવી જશે. અને હું YouTube પર પણ આ વિડિયો અપલોડ કરવાનો છું. YouTube પર બીજા વિદ્યાર્થીઓ પણ મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. પ્લે સ્ટોર માં જઈને મેસજોન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, કેવિન મીડિયા પ્રોડક્શન એવું નીચે લખેલું આવશે, એટલે તમને મળી જશે. ન સમજાય, ના ખબર પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને સમજાવી દઈશ. તો સ્ટુડન્ટ્સ, નોમિનલ ચાર્જ ની અંદર આપણે આગળ હવે અભ્યાસ કરીશું. બહુ નોમિનલ ચાર્જ, ઇન્ટરનેટ હેન્ડલિંગ જે ચાર્જિસ હોય છે, સર્ફિંગ ચાર્જિસ હોય છે, એ હું તમારી પાસેથી લઈશ ખાલી. બાકી નોર્મલ જે ચાર્જ હોય છે એ જ છે, બીજો કોઈ વધારાનો ચાર્જ નથી. બીજા જે વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં નથી ભણતા એ વિદ્યાર્થીઓ માટે એમને વધારે ચાર્જ આપવો પડશે. ઓકે, જય હિન્દ.